ત્રણ ચીજ નક્કી કરીશ. તમારા ક્રોધનો જે પ્લેસ પર થયો છે એ પ્લેસને છોડીને બીજે લઈ જવા. ઓફિસમાં થયો તો હવે ઘરે નહીં લાગે. સમજાયું? પણ સમજાયું સમજાયું છે? સમજાતું નથી. જે પ્લેસ પર થયો એ પ્લેસને છોડીને એને બહાર નહીં લઈ જવા. ઘરમાં ઝઘડો થયો, હવે ઘરનો ઝઘડો બહાર નહીં લાવો. ઓફિસમાં ઝઘડો થયો, ઓફિસનો ઝઘડો ઘરમાં નહીં લાવો. અને ઘરની અંદર કિચનમાં ઝઘડો થયો છે, કિચનનો ઝઘડો બેડરૂમમાં નહીં લઈ જાઓ. સાસુ અને વહુ વચ્ચે ઝઘડો થયો હોય તો વહુ એ ઝઘડો ક્યાં લઈ જશે? છેલ્લે કિચનમાં. મમ્મી આમ, મમ્મી તેમ, મમ્મી આમ બોલ્યા, મમ્મી તેમ બોલ્યા. એવું કહેશે કે આપણે અહીંયા છે ને જીવવા આવ્યા છે, મરવા નથી આવ્યા. નંબર એક, જે પ્લેસ પર ઝઘડો થયો એ પ્લેસ તો છોડી નહીં, આ ઝઘડાને બહાર નહીં લઈ જાઓ. નંબર બે, જે કોર્સ થી ઝઘડો થયો એ કોર્સ ને છોડીને બીજા કોર્સ પર નહીં ચાલ્યા જાઓ. એટલે જે કારણ થી ગુસ્સો થયો એ કારણને પકડી રાખો. હવે એનું સોલ્યુશન આવી ગયું છે, એની આદતો છે લંબાવાની લંબાવાની લંબાવાની, બે બે કલાક, ચાર ચાર કલાક, પછી એકમાંથી બીજામાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય. એટલે એ સાત પેઢીનો ઝઘડો બધો બહાર લઈ આવે. જે કોર્સ એનું સોલ્યુશન આવી ગયું, ટાઈમ પતી ગયો, ફિનિશ થઈ ગયો, વાર્તા પૂરી, પ્લેસ નહીં બદલો, કોર્સ નહીં બદલો અને વ્યક્તિ નહીં બદલો. જેની સાથે થયો છે બહુ બહુ એની સાથે જ તમારે જે કરવું છે કરો, પછી એનો ગુસ્સો બીજી પર, બીજાનો ત્રીજા પર, આવું નહીં ચલાવો. ભાઈને બોસે ખખડાવી રાખ્યા હશે, બોસે તો કઈ કહેવાય નહીં. એટલે ભાઈ ઘરે આવ્યા, જમવા બેઠા, એમાં કઈ ગરબડ થઈ તો બધો જ પિત્તો કોના પર ઉતારી દીધો? ઘરવાળી. ઘરવાળીને ખબર પડી ગઈ કે આજે એમને કઈ કહેવાય નથી, પણ એને અંદરમાં સળગવા માંડ્યું. હવે એ ક્યાં ઉતાર્યું? એના સ્કૂલથી છોકરો આવ્યો, દફતર આમ નાખ્યા, ચપ્પલ આમ નાખ્યા, અને એનો પિત્તો ગયો, ચાર રાખા ઠોકી દીધા. હરામ થયો, આજ કામ કર્યા કરવાનું તમારે આખો દિવસ, આમ નાખો તેમ નાખો, મદદ તો કઈ કરતા નથી, નવા કામ થયો. ગુલા નથી, આ તો રોજનું છે, આજે એવું કે છે. એટલે મમ્મીને કઈ કહેવાય એવું, એને પિત્તો તો ગયો. એટલી વારમાં એની નાની બેન આવી, ત્રણ વર્ષની, એની ચોપડી દીધી, જેવી ખેંચી એને ઠોકી દીધી. આજે ક્રોધનો સ્વભાવ પાણી જેવો છે, પાણીને જેમ ધાર મળે એ નીચે ઉતરવા માંડે, એટલે ક્રોધ હંમેશા ઉપર વાળા પર ચડતો નથી પણ નીચે વાળા. બોસનો ક્યાં ગયો? ભાઈ પર. ભાઈનો ક્યાં ગયો? પત્ની પર. પત્નીનો ક્યાં ગયો? દીકરા પર. દીકરાનો ક્યાં ગયો? બેન પર. અને આ ત્રણ વર્ષની તેડકી ઓછી નથી. એ કઈ ભાઈ ને મરાય નથી, મમ્મી ને અડાય નથી, પપ્પા ને તો નથી કે જવા એમ નથી. હવે કરવું છું, સીધી શોકેસમાં ગઈ, એની સરસ ઢીંગલી હતી બહાર કાઢી, અને ગુસ્સામાં એક ચંગડી લઈ અને બે ટુકડા કરી ગયા. ત્રણ ચીજ હંમેશા આઉટલેટ થવા માંગતી હોય છે. ત્રણ ચીજ. નંબર એક વરાળ. વરાળ ખબર છે? બાસા. ત્યારે ઇંગ્લિશમાં શું કહેવાય? વોર્મ. વોર્મ આઉટલેટ થવા માંગતી હોય કે તમે તપેલીને ગેસ પર મૂક્યા પછી પાણી ગરમ થઈ જાય, એના પર જે ઢાંકણું હશે ને તેને એટલી તાકાત હોય છે, ફોર્સ ઢાંકણાને ઉચકીને ખેંચી દેશે. વરાળ આઉટલેટ થવા માંગે છે. નંબર બે, વાત. વાત ખબર છે? વાત વાત. હા હા, મેં તમને ખાલી એટલું કીધું, તમને કહું છું, કોઈને કહેતા નહીં. પછી આ ઘરે જઈને ઘરવાળી ને કે તમે જ કહું છું, કોઈને કહેતી નહીં. પછી એની મોબાઈલ પર જવા દે, એટલું તમે જ કહું છું, કોઈને કહેવા ના પાડીએ પણ તમે જ કહું છું. સ્ત્રી માટે એમ કહેવાય છે, નવ મહિના પેટમાં બાળકને સંભાળી શકે, નવ મિનિટ માંથી એક વાત સાચવી ના શકે. ના પાડતા જાય ને કહેતા જાય, ના પાડતા જાય ને કહેતા જાય. આપણે પ્રવચનના ખંડ માંથી બહાર નીકળીએ પેલા આપણી વાત આખા મલબારમાં પહોંચી ગઈ, અને હવે વોટ્સએપ નો જમાનો છે, અહીંયા બેઠા બેઠા મારા સાથે આમ તો પૂરણ ના કરી, પણ તમે કહું છું.
તમારી ખાસ છે, વરાણ આઉટલેટ થવા માંગે છે, નંબર ટુ વાક આઉટલેટ થવા માંગે છે, અને નંબર ત્રણ ગુસ્સો એ હંમેશા આઉટલેટ થવા માંગે છે. તમને તમારી નબળાઈ સમજાય છે ખરી? કરોડપતિ હોવા છતાં પણ આ બાબતમાં આપણે કેટલા વીક છે. નિમિત્ત મળી નથી ને આપણી ખોપડી છટકી નથી. એક દિવસ તો લાવો કે જે દિવસે માથું ફેરવીને આપણે વાત ન કરવી હોય. ઉપવાસ કરવો સહેલો છે, ક્રોધનો ઉપવાસ કરવો અઘરો. અન્નનો ઉપવાસ ઘણા કર્યા, ક્રોધનો ઉપવાસ એક કરીને બતાવો.